નડિયાદ નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે પ્રગતિનગરમાં ગેસ લીકની ઘટના સામે આવી છે. ગત દિવસે ટાંકીની બાજુમાં આવેલ ક્લોરીન ગેસની ટેન્કમાંથી વાલ લીકેજ બાદ ગેસ ગળતર થતાં ભારે નાસભાગ મચી ગઈ હતી. ગેસ ગળતરના કારણે સ્થાનિક રહીશોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી હતી. ગુંગળામણ થતાં 43 વ્યક્તિઓને ગંભીર અસર થતાં તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ ઘટનામાં 2 મહિલાઓને ગેસની ભારે અસરના કારણે વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યારે આ ઘટનાના પગલે આ વિસ્તારમાં રહેતા 10,000 વ્યક્તિઓને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. આજ સવારે લગભગ 10:15 કલાકે અહીંયાથી જાણ મળી કે પ્રહલાદનગરમાં જ્યાં પાણીની ટાંકી તૂટી હતી ત્યાં એક જૂનો સ્ટોરરૂમ છે, એમાં ક્લોરીન ગેસના 3 ટર્નર એમાં હતા અને એક ટર્નરમાંથી ગેસ લીકેજ થવાની ઘટનાની જાણ મળી. તરત જ અહીંયા જો લોકલ ફાયર ટેન્કર છે 4 આપણા નગરપાલિકાના, એ સ્થળે આવી ગયા હતા. કેમ કે ક્લોરીન ગેસ પાણીના છંટકાવથી થોડીક ડાયલ્યુટ થઈ જાય છે અને લોકલ સિવિલ હોસ્પિટલમાં પણ જાણ કરવામાં આવી. આજુબાજુના રહીશોને અહીંયાથી તાત્કાલિક પોલીસના મદદથી અને પ્રાંત અધિકારી મામલતદારની મદદથી ખાલી વિસ્તાર ખાલી કરવામાં આવ્યો. લગભગ 1,200 જેટલા માણસો આ 4 સોસાયટીમાંથી થોડા સેફ સ્થળે ખસેડવામાં આવ્યા છે. અત્યારે જો રિપોર્ટ મારા પાસે છે એના પ્રમાણે લગભગ 18 લોકો સિવિલમાં એડમિટ છે, પણ એ તમામ લોકો એકદમ સાવ નોર્મલ છે. આ ગેસ માનો કોઈ ક્લોઝડ રૂમમાં કે ક્લોઝ રૂમમાં વધારે ઇનહેલેશન થયો હોય, વધારે શ્વાસમાં ખેંચાઈ ગઈ હોય તો વધારે નુકસાનકારક થઈ હોત, પણ એ ઓપન છે અહીંયા તો ફક્ત જો વાયુનો જે તરફ પ્રવાહ હતો અને લોકોએ શ્વાસ લઈ લીધો છે, કદાચ એને થોડીક શ્વાસમાં મુશ્કેલી છે અને આ લોકોને સારવાર હમણાં ચાલુ છે. સર, અત્યારે ક્લોરીન ગેસ કેવી રીતે લીકેજ થયો ને એ આટલો મોટી પ્રમાણમાં કેમ ગેસ આવ્યો? એ GWSSB નો જૂના 3 સ્ટોર અહીંયા 3 ટર્નર અહીંયા સ્ટોર કરેલા હતા અને એ પાણીને ક્લીન કરવા માટે આ ગેસનો ઉપયોગ થાય છે, એટલા માટે એ અહીંયા સ્ટોરેજમાં હતી. એ ટોટલ 3 હતા અને એમાંથી 1 900 કિલોનો ટર્નર છે જો લીકેજ થયો છે અને હમણાં સ્થિતિ ઓલમોસ્ટ કંટ્રોલમાં છે, કોઈ પેનિક થવાની જરૂરિયાત નથી. લગભગ એ ટર્નર ખાલી થઈ ગયું. કિશનભાઈ, અમને ફાયર બ્રિગેડ કંટ્રોલમાં મેસેજ મળ્યો કે પ્રગતિનગર ટાંકી પાસે ક્લોરીન ગેસ લીક થયો છે અને અમે 4 ફાયર ફાઈટર તમામ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા. તો ત્યાંની પરિસ્થિતિ થોડી ખરાબ હતી, ત્યાંની આજુબાજુ પબ્લિકને અમે છે ને ખાલી કરાવડ્યું ઘર અને હાલમાં અમારી કામગીરી ચાલુ છે. ગેસ લીકેજને કાબૂમાં લેવા માટે નડિયાદ સહિત અન્ય જિલ્લાની ફાયર બ્રિગેડની ટીમો દ્વારા 1.68 લાખ લીટર પાણીનો મારો સતત 3 કલાક ચલાવીને ગેસની ગતિને મંદ કરી દેવાઈ હતી. ત્યારબાદ 900 કિલો ટેન્કનો લીકેજ વાલ અમદાવાદની રેસ્ક્યુ ટીમ દ્વારા બંધ કરવામાં આવ્યો હતો. ગેસ બંધ થતાં તંત્ર તથા સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. તંત્ર દ્વારા આસપાસની સોસાયટીના 200 ઉપરાંત મકાનોના રહીશોને ઘર છોડી દેવા જણાવાયું હતું. આ સ્થાનિક રહીશો SRP ગ્રાઉન્ડ, જલારામ મંદિર તેમજ સગાવાલાના ઘરે જતા રહ્યા હતા. આ ઉપરાંત આ ઘટનાની 10 મીટર દૂર શાળા નંબર 15 આવેલી છે. આ શાળાના વિદ્યાર્થીઓને છોડી મૂકવામાં આવ્યા હતા. ગેસ ગળતરને કાબૂમાં લેવા માટે નડિયાદ ફાયર બ્રિગેડની 4 પાણીની ટેન્કરો ઉપરાંત અમદાવાદ, પેટલાદ, બોરસદ, ડાકોર, કપડવંજ, આણંદ અને મહેમદાવાદની પાણીની ટેન્કરો મળીને કુલ 14 ટેન્કરોમાંથી 8 ટીમો દ્વારા સતત 3 કલાક પાણીનો મારો ચલાવીને ગેસ ગળતરને મંદ કરી દેવાયો હતો. કેમેરામેન દીપક જોશી સાથે કલ્પેશ પટેલ, ન્યૂઝ ઓનલાઇન, નડિયાદ.